સ્કૂલના દરેક વિદ્યાર્થીને આજના વિડીયો લેક્ચરમાં ખૂબ ખૂબ સ્વાગત છે. ગઈકાલના વિડીયો લેક્ચરમાં તમે જોયેલું કે આપણે પ્રશ્નાર્થ વાક્યનો કઈ રીતે ઇન્ડિરેક્ટ કરવું તે બાબત આપણે શીખ્યા. હવે એની અંદર જે પ્રશ્નાર્થ વાક્ય હતા એ પ્રશ્નાર્થ વાક્ય ડુ ડસ ડીડ એમ ઇઝ એટ વોઝ વેર કેન કુડ મે માઇટ શુડ વુડ મસ્ટ આવા બધા શબ્દોથી વાક્ય પ્રશ્નાર્થ બનેલું હતું. અને એટલા માટે ઈ પ્રશ્નાર્થ વાક્યોનું ઇન્ડિરેક્ટ કરતી વખતે સંયોજક તરીકે ઇફ અથવા વેધર જેવો શબ્દ આપણે લખતા. પણ આજે જે આપણે વાક્યો શીખવાના છે એ પ્રશ્નાર્થ વાક્યો ડબલ્યુ એચ ક્વેશ્ચન થી પ્રશ્નાર્થ બનેલા છે. ડબલ્યુ એચ ક્વેશ્ચન જેવા કે વેર વેન વેર વાય વીચ હાઉ જે ડબલ્યુ થી શરૂ થતા હોય અથવા તો એચ થી શરૂ થતા હોય આવા બધા પ્રશ્નને ડબલ્યુ એચ ક્વેશ્ચન કહેવામાં આવે છે. તો જયારે કોઈ પણ વાક્ય ડબલ્યુ એચ ક્વેશ્ચન થી શરૂ થયેલું હોય અને એને આપણે ઇન્ડિરેક્ટ કરવું હોય તો સંયોજક તરીકે ઇફ કે વેધર જેવા શબ્દો નથી લખવાના, પણ સંયોજક તરીકે ઈ ડબલ્યુ એચ ક્વેશ્ચન જ મૂકવાનું છે. ચાલો એટલે હું જે કઈ થિયરી બોલું છું અને લખાવું છું એ વિડીયો લેક્ચરના માધ્યમથી દરેક વિદ્યાર્થી હોય શાંતિથી લખવાનું છે. જે રીતે ક્લાસમાં ભણતા હોય એ રીતે સાથે સાથે લખવાનું છે. ચાલો તો આપણે શરૂ કરીએ. ઇન્ડિરેક્ટ સ્પીચ પ્રશ્નાર્થ વાક્યો નિયમ નંબર 10, એની માટેનો આજે વિડીયો લેક્ચર 2 છે. ગઈકાલે વિડીયો લેક્ચર 1 ની અંદર આપણે લખ્યું હતું અને એ શીખી ગયા. તો આજે વિડીયો લેક્ચર 1 ની અંદર તમે લખો, હું લખાવું છું, હું બોલતો જાઉં છું, સાથે સાથે તમે લખજો. અને જો આ વિડીયો લેક્ચર દરમિયાન તમે કદાચ લખવાની અંદર પાછળ રહી જાઓ તો થોડીક વાર માટે વિડીયો લેક્ચર પોઝ કરી દેવાનું, લખી ફરી પાછું પ્લે કરવાનું, બરાબર. જેથી કરીને જે રીતે ક્લાસરૂમમાં હું બોલતો હોઉં અને તમે લખતા હોય એ રીતે આપણે આની અંદર પણ આપણે લખી શકીએ. જે મારે તમને લખાવવાનું છે એ વસ્તુ બોર્ડ પર બોર્ડ ઉપર પણ લખી શકું, પણ અહીંયા બોર્ડ ઉપર એટલા માટે નથી લખતો કે જેથી કરીને બોર્ડ ઉપર તમને એક્ઝામ્પલ સમજાવી શકાય. ચાલો તો દરેક વિદ્યાર્થી પોતાની નોટબુક ની અંદર લખશે. આશા છે કે અગાઉના વિડીયો લેક્ચરમાં જે સમજાયું હતું એ બરાબર તમે સમજીને એની વાક્યની પ્રેક્ટિસ પણ કરી લીધી હશે. તો હવે આગળ તમારે લખવાનું છે. લખો દરેક વિદ્યાર્થીઓ. જો આરએસ નું વાક્ય, આરએસ નું વાક્ય એટલે કે ઇન્વર્ટેડ કોમા વાળું વાક્ય, જો આરએસ નું વાક્ય ડબલ્યુ એચ ક્વેશ્ચન થી પ્રશ્નાર્થ બનેલું હોય, જો આરએસ નું વાક્ય ડબલ્યુ એચ ક્વેશ્ચન થી પ્રશ્નાર્થ બનેલું હોય એટલે કે જો આરએસ ના વાક્યની શરૂઆત, જો આરએસ ના વાક્યની શરૂઆત વોટ what, when, where, why, how, how many, how much, whom, 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 when, વગેરે જેવા શબ્દોથી થયેલી હોય ત્યારે સંયોજક તરીકે આરએસ ના વાક્યમાં જે ડબલ્યુ એચ ક્વેશ્ચન આપેલો હોય એ જ ડબલ્યુ એચ ક્વેશ્ચન લેવો. સંયોજક તરીકે આરએસ ના વાક્યમાં જે ડબલ્યુ એચ ક્વેશ્ચન આપેલો હોય એ જ લેવો. અને ત્યારબાદ પ્રશ્નાર્થ વાક્યને વિધાન વાક્ય બનાવવું, પ્રશ્નાર્થ વાક્યને વિધાન વાક્ય બનાવવું, અને પછી
કાળ તથા સર્વનામના ફેરફાર કરવા અને પછી કાળ તથા સર્વનામના ફેરફાર કરવા. ચાલો, આશા છે કે દરેક વિદ્યાર્થીઓએ આ થિયરી લખેલી હશે. જે કઈ મેં તમને લખાયું એ જ વસ્તુ આપણે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ થી સમજશું, એટલે ખૂબ જ ઝડપથી અને બહુ સારી રીતે તમને આવડી જવાનું છે. પણ એક વિદ્યાર્થી મિત્રો, ખાસ રાતે યાદ રાખજો કે અગાઉના નિયમો, અગાઉ જે કઈ રૂલ્સ રેગ્યુલેશન શીખાવો એ પણ આવડવા જરૂરી છે. જો તમે અગાઉના વિડીયો લેક્ચર ન જોયા હોય, એની અંદરની બાબતો તમે વ્યવસ્થિત સમજી ન હોય, લેખી ન હોય, એની અંદર આપેલી વાક્યની પ્રેક્ટિસ જો તમે ન કરેલી હોય, તો એ બધું તમે પહેલા પૂરું કરજો. ત્યાર પછી આ વિડીયો લેક્ચર જોશો તો તમને વધારે સારી રીતે સમજાશે. બરાબર? ચાલો, તો આપણે જે કઈ થિયરી લખવાની બાબત હતી એ આપણી પૂરી થઈ. હવે જે કઈ મેં લખાયું છે એ વસ્તુ હું તમને પ્રેક્ટિકલ એક્ઝામ્પલ થી સમજાવું છું. જે વિદ્યાર્થીને આની પહેલાનો જે વિડીયો લેક્ચર હતો નિયમ 10 માટેનો ડાયરેક્ટ સ્પીચનો, એ જોયો હશે અને એ આવડી ગયો હશે, એને તો સમજાઈ જ ગયું હશે કે શું કરવાનું છે. બરાબર? પણ તેમ છતાં એક વખત જોઈ લ્યો, ખૂબ જ સહેલું છે, ખૂબ જ સરળ છે. તો અહીંયા એક્ઝામ્પલ ના સેન્ટેન્સ મેં રેડી રાખેલા છે, એની અંદર ધ્યાન. સૌથી પહેલા તો આપણે આ સેડ ટુ ને બદલે આસ્ડ લખવાનું છે, કારણ કે આપણે અગાઉ શીખી ગયા છીએ, આપણને ખબર છે કે ક્યારેય પણ કોઈ પણ પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ કરવું હોય તો આરબી તરીકે સેડ અથવા સેડ ટુ ને બદલે આસ્ડ તો લખવું જ પડે. એટલે સૌથી પહેલા આ બોલનાર અને સાંભળનારની વચ્ચે જે આ સેડ ટુ શબ્દ આપેલો છે એની બદલે આપણે આસ્ડ લખશું. તો અહીંયા થઈ ગયો સી સંયોજક તરીકે આપણે ઇફ અથવા વેધર લખતા, એને બદલે આપણે સંયોજક તરીકે લખી નાખીએ છીએ વોટ. ચાલો, તો સંયોજક તરીકે આપણે વોટ લખી લીધું છે. હવે આ વોટ તમારે લેવાની જરૂર નથી, આપણી માટે ખાલી પ્રશ્નાર્થ વાક્ય એટલું જ છે. ચાલો, પ્રશ્નાર્થ વાક્ય બચે છે ઇઝ યોર નેમ. તો તમે અગાઉના વિડીયો લેક્ચરમાં જોયું છે, મેં તમને હમણાં પણ થોડી વાર પહેલા કીધું કે પ્રશ્નાર્થ વાક્યનો મિત્રો ક્યારેય ઇન્ડાયરેક્ટ સ્પીચ થતો જ નથી. યુ કેન નેવર કન્વર્ટ એની ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ ઇન્ટુ ઇન્ડાયરેક્ટ સ્પીચ. ક્યારેય તમે પ્રશ્નાર્થ વાક્યને ઇન્ડાયરેક્ટમાં કન્વર્ટ ન કરી શકો. First, we will learn to convert interrogative sentence into affirmative. તો પહેલા તો આપણે પ્રશ્નાર્થ વાક્યોને વિધાન વાક્યમાં ફેરવવું પડશે, હકાર વાક્યમાં ફેરવવું પડશે. તો શું કરવું પડે? આનું હકાર વાક્ય આપણે બનાવી નાખીએ. ઇઝ યોર નેમ છે એ જગ્યાએ મારે આ રીતે લખવું પડે, યોર નેમ ઇઝ. યોર નેમ ઇઝ, ચલો, આ બની ગયું હકાર વાક્ય. હવે આ જે હકાર વાક્ય છે એના કાળ સર્વનામ ફેરવીને આપણે લખશું અહીંયા. તો યોર ને સાંભળનાર મુજબ ફેરવશું તો થઈ જશે હિઝ, કારણ કે સાંભળનાર હિમ છે. હવે નેમ નું નેમ અને હિઝ નું થઈ જશે હોઝ. અને હવે આપણે કરશું ફૂલ સ્ટોપ, આપણે ક્વેશ્ચન માર્ક નહીં કરીએ, આપણે ફૂલ સ્ટોપ કરશું, કારણ કે આપણે પ્રશ્નાર્થ વાક્યનું ઇન્ડાયરેક્ટ નથી કરેલું, આપણે આ વિધાન વાક્યનું, હકાર વાક્યનું, ઇંગ્લિશમાં કહું તો અફિર્મેટિવ વાક્યનું આપણે ઇન્ડાયરેક્ટ કરેલું છે. વેન યુ કન્વર્ટ ઇન્ડાયરેક્ટ અફિર્મેટિવ સેન્ટેન્સ એટ ધેટ ટાઈમ ધેર ઇઝ નો નીડ ટુ પુટ ક્વેશ્ચન માર્ક હિયર. હકાર વાક્યનું ઇન્ડાયરેક્ટ તમે કરો છો એટલે પ્રશ્નાર્થ ચિહ્નનું નિશાન કરવાની કોઈ જરૂર રહેતી નથી. ચાલો, હવે આપણે બીજું એક્ઝામ્પલ સમજી. આ રફ વર્ક જે મેં કરેલું છે એને હું રિમૂવ કરી દઉં છું, જેથી કરીને બીજું એક્ઝામ્પલ સમજવામાં તમને સરળતા રહે. બીજા એક્ઝામ્પલમાં ધ્યાન, બીજા એક્ઝામ્પલમાં તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે બોલનાર રામ છે, સાંભળનાર મીરા છે, આ જગ્યાએ સેટ ટુ લખેલું છે. તો વાક્ય પ્રશ્નાર્થ છે એટલે આપણે સેટ ટુ ને બદલે આસ્ડ તો કરવું જ પડે. તો અહીંયા આપણે લખીએ રામ આસ્ડ મીરા. સંયોજક તરીકે આપણે લખશું વાય
પેલા આપણે સંયોજક તરીકે એ પણ વેધર જેવા શબ્દો લેતા, કારણ કે વાક્ય છે એ સહાયકારક ક્રિયાપદ થી પ્રશ્નાર્થ બનતું એટલે. પણ હવે આપણે અહીંયા સહાયકારક ક્રિયાપદ તરીકે વાય લખશું, બરાબર, કારણ કે વાક્ય ડબલ્યુએચ ક્વેશ્ચન થી પ્રશ્નાર્થ બન્યું છે. હવે આપણી પાસે પ્રશ્નાર્થ વાક્ય છે, આટલું શું બચે છે આપણી પાસે? હેવ યુ કમ્પ્લીટેડ ધીસ વર્ક? ચાલો, તમને દરેકને હવે બરાબર રીતે ખ્યાલ છે કે પ્રશ્નાર્થ વાક્યનું તો કોઈ દિવસ ઇનડાયરેક્ટ સ્પીચ થઈ જ શકતું નથી. સૌથી પહેલા પ્રશ્નાર્થ વાક્યને હકાર બનાવવું પડે છે. તો તમને ખ્યાલ છે કે આ વાક્યને હકાર બનાવવું હોય તો શું કરવું પડે? આપણે બે શબ્દોના ખાલી ક્રમ બદલવાના છે. જે જગ્યાએ હેવ યુ કમ્પ્લીટેડ ધીસ વર્ક લખેલું છે એ જગ્યાએ તમે એમ સમજો કે યુ ને પહેલા લખેલું છે, હેવ ને પછી લખેલું છે. તો હવે હકાર બની ગયું, યુ હેવ કમ્પ્લીટેડ ધીસ વર્ક. ફરી વાર સમજાવું છું, જયારે કોઈ પણ વાક્ય સહાયકારક ક્રિયાપદ થી પ્રશ્નાર્થ બનેલું છે એને હકાર બનાવો તો ખાલી તમારે ક્રમ જ બદલવાનો છે, સબ્જેક્ટ નો અને સહાયકારક ક્રિયાપદ નો. તો ચાલો યુ ને આગળ લઈએ, હેવ ને પાછળ જવા દે, એટલે બની ગયું હકાર વાક્ય. હવે આપણે આને કાય સર્વનામ ફેરવીને લખશું. તો યુ ને મારે પેલા ચેન્જ કરવું પડશે, સાંભળનાર મુજબ, સાંભળનાર મીરા છે એટલે યુ ની બદલે હું લખીશ સી. હેવ ને આપણે પાછળ લઈ જઈએ છીએ એટલે હેવ નું હેડ થશે. ત્રીજો નિયમ તમે ભણી ગયા છો, જયારે તમારી પાસે પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય હોય તો તમારે એને પૂર્ણ ભૂતકાળમાં ફેરવવું પડે. આવી બાબત આપણે રોલ નંબર 3 માં શીખી ગયા છે. જો વિદ્યાર્થી મિત્રો તમને રોલ નંબર 3 યાદ ન હોય, જૂના નિયમો તમને યાદ ન હોય, તો પેલા જૂના નિયમો બરાબર વાક્ય રચના સાથે બાકી કરો. નિયમો ખાલી યાદ હોવા જરૂરી નથી, નિયમોની સાથે વાક્ય રચના પણ યાદ હોવી જરૂરી છે. તમે ખાલી એટલું જ યાદ રાખશો કે ભાઈ પૂર્ણ વર્તમાન કાળનો પૂર્ણ ભૂતકાળ થાય તો એમ તમને ઇન્ડાયરેક્ટ સ્પીચ નહીં આવડે. તમારે વાક્ય રચના સાથે યાદ રાખવાનું છે કે પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચના છે સબ્જેક્ટ પ્લસ એરેસ પ્લસ વિત્રી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધરવર્ડ. જો આવી રીતે પૂર્ણ વર્તમાન કાળ આપેલું હોય તો હવે તમારે લખવું પડે સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ વિત્રી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધરવર્ડ. તો વાક્ય રચના સાથે તમને નિયમ યાદ હોવો જોઈએ, ખાલી નિયમ યાદ રાખવાથી પણ કામ નહીં થાય. ચાલો, એટલે અહીંયા આપણે હેવ છે એને જમણી બાજુ લઈ ગયા એટલે હેડ થઈ ગયું, યુ છે ડાબી તરફ આવે છે અને સાંભળનાર મુજબ ફરે છે એટલે સી થાય છે. તો હેવ યુ ની બદલે આપણે અહીંયા લખીએ છીએ સી હેડ. વાક્યને હું હકારે બનાવું છું અને સાથે સાથે કાર પણ ફેરવું છું. ચાલો હવે આપણે લખશું કમ્પ્લીટેડ નું કમ્પ્લીટેડ, ફેરફારો નીચે મુજબ છે. એમાં 8-10 શબ્દો મેં લખાવેલા તમને. એમાં પેલો ફેરફાર હતો કે ધીસ નું ધેટ થાય, બરાબર. તો આવી રીતે તમને જૂના નિયમ યાદ હોવા જોઈએ. ઘણા વિદ્યાર્થીને જૂના નિયમ યાદ ન હોય તો એને હવે કન્ફ્યુઝન થાય કે ઉપર ધીસ લખેલું સર નીચે ધેટ લખી નાખ્યું, આ કઈ રીતે થી? તો જો તમને નિયમો યાદ નહીં હોય તો તમે વધારે કન્ફ્યુઝનમાં મુકાશો. એટલે નિયમો, જૂના નિયમો ખાસ યાદ રાખો. તો અહીંયા ધીસનું ધેટ થાય છે, પછી આપણે લખશું વર્કનું વર્ક. અને હવે ક્વેશ્ચન માર્ક નહીં કરીએ, આપણે ફૂલ સ્ટોપ કરશું, કારણ કે આપણે ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ વાક્યનું ઇન્ડાયરેક્ટ નથી કર્યું. પ્રશ્નાર્થ વાક્યને પહેલા આપણે હકાર વાક્ય એટલે કે વિધાન વાક્ય બનાવેલું છે અને ત્યાર પછી આપણે એને કાળ સર્વનામ ચેન્જ કરેલા છે. એટલે હેવ યુ કમ્પ્લીટેડ ધીસ વર્ક નું ઇન્ડાયરેક્ટ કરો એટલે થઈ જાય સી હેડ કમ્પ્લીટેડ ધેટ વર્ક, બરાબર. ચાલો, મને આશા છે કે તમને બહુ સારી રીતે સમજાઈ ગયું હશે, કારણ કે અગાઉનો વિડીયો લેક્ચર પણ આ જ બાબતનો હતો, કેવી રીતે પ્રશ્નાર્થ વાક્યોને હકાર બનાવવા અને કેળા કઈ રીતે એના કાળ સર્વનામ ફેરવવા, બરાબર. એટલે તેમ છતાં આપણે ત્રીજો એક્ઝામ્પલ પણ રેડી જ છે, સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. એમાં પણ આ જ રીતે કેતન બોલનાર છે, અંજલિ સાંભળનાર છે, પણ વચ્ચે લખેલું છે સેટ ટુ. હવે આપણે ઇન્ડાયરેક્ટ કરવું છે એટલે સૌથી પહેલા તો આપણે અહીંયા લખશું કેતન આસ્ડ અંજલિ,
કીર્તન આસ્ટ અંજલિ સંયોજક તરીકે આપણે લખી નાખીએ વેર. ચલો વેર છે એ સંયોજક બની જશે. હવે આને આપણે લેવાની જરૂર નથી. આપણી માટે પ્રશ્ન વાક્ય કેટલું છે? માત્ર આટલું. ડુ યુ લીવ ઇન રાજકોટ? હવે સૌથી પહેલા તો આપણે આ પ્રશ્નાર્થ વાક્યને વિધાન વાક્ય બનાવવું પડશે, હકાર વાક્ય બનાવવું પડશે. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ પણ વાક્ય ડુ થી પ્રશ્નાર્થ બનેલું હોય એને હકાર બનાવવું હોય તો તમારે બિલકુલ મગજને કઈ જોર આપવાની જરૂર નથી. ખાલી તમે આ ડુ શબ્દ છે એને કાઢી નાખો, અહીંથી ક્વેશ્ચન માર્ક કાઢી નાખો, એટલે આ વાક્ય બની ગયું હકાર. યુ લીવ ઇન રાજકોટ. પરિવાર તમને એક શોર્ટકટ ટેકનિક બતાવું. કોઈ પણ ડુ વાળું વાક્ય હોય, પ્રશ્નાર્થ વાક્ય હોય, ડુ થી બનેલું હોય, એને તમારે હકાર વાક્ય બનાવવું હોય, વિધાન વાક્ય બનાવવું હોય, તો માત્ર તમે આ ડુ શબ્દને દૂર કરો અને આ ક્વેશ્ચન માર્કને દૂર કરો, એટલે હવે જે વાક્ય વધે છે એ હકાર વધે છે, અફિર્મેટિવ વધે છે, વિધાન વધે છે. ચાલો હકાર વાક્ય બની ગયું છે, વિધાન વાક્ય બની ગયું છે, એટલે હવે આપણે માત્ર ટેન્સ એટલે કે કાળ ફેરવવાના બાકી છે. આપેલું વાક્ય જે સાદા વર્તમાન કાળનું છે, આપણો પહેલો જ નિયમ હતો વિદ્યાર્થીઓ, મને આશા છે તમને યાદ હશે. ન યાદ હોય તો બરાબર વાંચી લેજો, યાદ કરી લેજો. સાદા વર્તમાન કાળનું વાક્ય હોય તો સાદો ભૂતકાળ થાય, ખાલી એટલું જ નહીં, સાથે વાક્ય રચનાય આવડવી જોઈએ સાદા વર્તમાન કાળની અને સાદા ભૂતકાળની. એટલે મેં નિયમ તમને વાક્ય રચના સાથે જ લખાવેલો છે, ફરીવાર હું બોલ્યું છું, તમે એને રિવાઇઝ કરી લ્યો. જો વાક્ય સાદા વર્તમાન કાળનું હોય એટલે કે કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ અથવા ક્રિયાપદનું એસ એસ વાળું રૂપ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ હોય, તો તમારે સબ્જેક્ટ પ્લસ વી ટુ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ લખવું પડે. ચાલો તો હવે સાદા વર્તમાન કાળનું વાક્ય સાદા ભૂતકાળમાં ફેરવશું. યુ ને સાંભળનાર મુજબ અંજલિ મુજબ ફેરવીએ એટલે અહીંયા થઈ જશે સી. લીવ નું થઈ જશે લીવડ. મૂળ રૂપને ભૂતકાળમાં ફેરવો તો લીવ નું ભૂતકાળ થાય લીવડ, માત્ર ડી લગાડવાનું છે. ઇન નું તો ઇન જ રહેશે અને રાજકોટ નું પણ રાજકોટ રહેશે. ચાલો તો આ રીતે આપણું ત્રીજું એક્ઝામ્પલ કમ્પ્લીટ થયું. બહુ સારી રીતે તમે આ વસ્તુને સમજી લીધી છે, બોર્ડ ઉપર તમે આ ત્રણ એક્ઝામ્પલ જોયું છે અત્યારે, એને ખૂબ સારી રીતે તમારી નોટબુકમાં લખી લેજો. અને આ એક્ઝામ્પલ લખી લીધા બાદ આખે આખો નિયમ સમજાઈ ગયો, તો હવે તમારે આ નિયમના વાક્યોની પ્રેક્ટિસ પણ કરવાની છે રેડી રેટ ઉપર. તમને ખ્યાલ જ છે દસમા નિયમ માટેના વાક્યો રેડી રેટરમાં તમને કઈ જગ્યા આપેલા છે, બરાબર? અગાઉ પણ તમે એમાંથી અડધા વાક્યો કરેલા છે, કારણ કે દસમો નિયમ અડધો આપણે અગાઉ શીખાતા, બરાબર? એટલે એની અંદરથી તમારે જે ડબલ્યુએચ ક્વેશ્ચન વાળા જે સેન્ટેન્સની પ્રેક્ટિસ છે એટલી પ્રેક્ટિસ તમારે રેડી રેટરમાંથી પૂરી કરવાની છે, બરાબર? આજે ઘરે રહેલા વિદ્યાર્થીઓ આ વિડીયો લેક્ચર જોઈ અને તમે સેન્ટેન્સની પ્રેક્ટિસ કરી લેજો. આવતીકાલે જ્યારે તમે સ્કૂલે આવશો ત્યારે એ સેન્ટેન્સ હું ક્લાસરૂમમાં તમને સોલ્વ કરાવીશ. તમારા જવાબો સાચા છે ખોટા છે એનો તમને ખ્યાલ આવશે. કોઈ પણ બાબત તમને ન સમજાણી હોય તો સમજાઈ પણ જશે. પણ પહેલી ફરજ તમારી એ છે કે વિડીયોને ધ્યાનથી જોવો, એની અંદર જે કઈ બાબતો લખાવેલી છે સારી રીતે લખવી, એને એક્ઝામ્પલ છે સારી રીતે સાંભળવા સમજવા અને એને પણ નોટમાં લખવા અને ત્યાર પછી પ્રેક્ટિસ કરવાની છે. અને જૂના નિયમો ફરીવાર હું કહું છું, જૂના નિયમો જો વિદ્યાર્થી મિત્રો તમને વાક્ય રચના સાથે યાદ નહીં હોય તો આ વિડીયો લેક્ચર તમે ગમે એટલી વખત જો, ગમે એટલા એક્ઝામ્પલ એની અંદર જુઓ વાંચો, પણ એ તમને ન આવડે. જૂની બાબતો યાદ હોવી જરૂરી છે તો જ તમે આમાં નવી વસ્તુ શીખી શકો, બરાબર? તો જે વિદ્યાર્થીઓએ જૂના નિયમો જેને યાદ નથી એ પણ એને ખાસ રિક્વેસ્ટ કે જૂના નિયમો પહેલા વાંચી લેવા, વાક્ય રચના સહિત પાકા કરી લેવા, બરાબર? અને પછી તમે આ વિડીયો લેક્ચર જોશો તો શ્યોર તમને આવડશે, બરાબર? અને રેડી લેક્ચરમાંથી એની પ્રેક્ટિસ છે, અચૂક ભૂલ્યા વગર લખીને આવવાની છે, ક્વેશ્ચન આન્સર બંને વસ્તુ લખવાની છે. અને આવતીકાલના લેક્ચર જ્યારે તમે આવશો ત્યારે હું તમને આજે જે વિડીયો લેક્ચરમાં તમે સમજ્યા છો એ વાક્યો હું સોલ્વ કરાવીશ, એના જવાબો આપણે લખશું સમજશું અને આપણી જે કંઈ ભૂલ હોય ચોપડાની અંદર જવાબ.
પછી આગળ 9 6